કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજના અખબારો તરફ. તો ગઈકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે, જેના મુજબ હાલ પૂરતો જીએસટી કાઉન્સિલમાં સુગર પર સેસ લગાડવાનો નિર્ણય ટાળવામાં આવ્યો છે. જીએસટીએન સંપૂર્ણપણે સરકારી કંપની બની જશે. સિંગલ રિટર્નની નવી સરળ સિસ્ટમ 6 મહિનામાં અમલમાં આવશે. ડિજિટલ અથવા તો કેશલેસ વ્યવહારોને વેગ આપવા માટે સરકાર 2% છૂટ આપવા વિચારણા કરી રહી છે. આ માટે 5 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે. ઇથેનોલ પર ટેક્સ ઘટાડવા માટે ગઈકાલે સર્વસંમતિ બની શકી નહોતી. જીએસટીની આવક એપ્રિલ મહિનામાં 1 લાખ કરોડને વટાવી ગઈ હતી. ગયા વર્ષે જુલાઈથી જીએસટી અમલમાં આવ્યા પછી આખા નાણાકીય વર્ષની આવક 7,41,000 કરોડ રૂપિયા થઈ છે. ગઈકાલે રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 44 ડિગ્રી સુધી ગરમી પહોંચવાની આગાહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બેફામ બફારા વચ્ચે ગઈકાલે ગોંડલ પંથકના હરમડિયા અને આંબરડી ગામમાં કરા સાથે છાંટા વરસવાની ઘટના સામે આવી હતી, જેના કારણે આજે પણ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લાઓમાં દિવસ દરમિયાન બફારો યથાવત રહેશે, પરંતુ ગરમીનું જોર સતત વધતું જોવા મળશે. મદ્રાસ હાઈકોર્ટે આવકવેરા વિભાગને કાળા નાણાંના મુદ્દે કાર્તિ ચિદમ્બરમ અને તેના અન્ય ડિરેક્ટરોને આપવામાં આવેલી કારણદર્શક નોટિસના કેસમાં તપાસ આગળ વધારવા લીલી ઝંડી આપી દીધી છે. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પ્રવાસના નામે શિક્ષકોએ વિશ્વાસઘાત કર્યો છે. મહાબળેશ્વરની ટૂર ગોઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને સાપુતારામાં રેઢા મૂકી શિક્ષકો ગાયબ થઈ ગયા હતા. છેતરાયેલા છાત્રો પ્રવાસીઓએ રાજકોટ આવી પોલીસને આપી લેખિત ફરિયાદ કરી હતી. ભાવેશ નામના આ સ્કૂલના અધિકારીને સ્કૂલ મેનેજમેન્ટે 3 દિવસ પહેલા સ્કૂલમાંથી કાઢી મૂક્યો હોવાની વાત સ્કૂલ મેનેજમેન્ટ હાલ કરી રહી છે. મહાનગરપાલિકાની કચેરીઓમાં ચોર ગઠિયાઓ હાલ પ્રવેશી ગયા છે. અજાણ્યા શખ્સોને કેમ છો કેમ નહીં કરી વાતોમાં ઉપસાવી, તેમને લાઇનમાં ઊભું ન રહેવું પડે તેવી લાલચ આપી અને તેના ટેક્સ ભરવાના પૈસા પડાવી જવાનો કારસો સામે આવી રહ્યો છે. પશ્ચિમ રાજકોટમાં જીવનનગર નજીક રહેતા સુખી સંપન્ન વૃદ્ધને દીકરાનો મિત્ર ગણાવી 5,000 રૂપિયાની લૂંટ ગઈકાલે એક વ્યક્તિએ કરી લીધી છે. છેલ્લા 2 દિવસમાં ધૂળની આંધી અને ભારે વરસાદે ઉત્તર ભારતમાં 12 રાજ્યોમાં વિનાશ વેર્યો, પછી આગામી 3 દિવસમાં એટલે કે 5 થી 7 મે વચ્ચે ફરી વધુ શક્તિશાળી અને ભયાનક ધૂળની આંધી અને ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આને અસર 12 રાજ્યોને થશે. આથી સત્તાધારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજકોટની 2,524 કિલોમીટરની પાણીની પાઇપલાઇનની ચકાસણી શરૂ કરવામાં આવી છે. 503 કિલોમીટર લાઇન ચેક કરવામાં 53 લીકેજ અને 95 ક્ષતિગ્રસ્ત એરવાલ્વ મળી આવ્યા છે, જેને યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. આજના અખબારોથી બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર ટીવી. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.